ફળે વાંઢો નકડું બળકડે નો થાય એટલે આને ક્યાં પૂછ્યું આ વાંઢો લાગે આમાં ઉફા કર હળગાઈ નાખવા મૂકું લઈ આવી બોલે ઓનો હતો હારો જય માતાજી રામ રામ બધાને તો માતાજી હવનો હારો કરે ને બધાને હાજરને રાખે અને ધંધામાં લાભ આપે ને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું. તો આજના નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. દોટાને તમે હાજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો વાગી ગયા છે 10:30. તો 10:30 વાગ્યા છે ને આજે આ અમારા ગામમાં તમને ખબર હશે કે હવનનું ને એવું બધું છે. તો આજ સાંજે છે ને રામાપીર બાપાનું આખ્યાન છે. તો હવે જોવા જઈએ છીએ તો બધા બ્લોગમાં બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી. તો જઈએ છીએ રામાપીરનું આખ્યાન જોવા. તો એમાંય કોમેડી આવેલા છે, આપણે કલાકાર છે તો ના જઈને તમે જોઈ લેજો એટલે તમને બધાને ખબર પડી જાય. તો હવે જઈએ છીએ આપણે આખ્યાન જોવા. અને અમારા પૂજાબેન જો અટાણે 10 વાગ્યા 10:30 વાગ્યા તો ઊંઘ ના આવતી હશે કા? મહેંદી લીધી ઓટાણે રેબડિયા રેબડિયા. હાલો તો હવે એટલે આ બાય બાય કેમ કરે? આપડે જવું નથી, તમારે આવવું. નો આવો તમ તાર આઈ રહ્યો છે તો હું બાય બાય કહી દઉં. આવન છે આવન છે. આ બધા જવા વાળા જો તૈયાર થઈ ગયા છે તો હવે જઈ. હાલો તો હવે જઈએ છીએ રામાપીરનું આખ્યાન જોવા. તો બધા બ્લોગમાં બને રહ્યો છે, તમને બધા મજા આવશે. અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ કોમેન્ટમાં જઈ રામાપીર બાપા લખી દેજો. તો હવે જઈએ છીએ પ્રોગ્રામ જોવા. તમે જો જઈએ છીએ આખ્યાન જોવા. અમારા પૂજાબેન બત્તી લઈ લીધી, કાબેન નાની એવી લીધી ને તો અંધારું હોય ને તો દેખાય. જો મારા આશુબેન જવું ને આશુબેન જોવા. તો જો અમે એટલા જણા જઈએ, મારા બાય જરા બધાય જઈએ છીએ આખ્યાન જોવા. તો અટાણે જો ધીમું ધીમું ચાલુ થઈ ગયું છે ને શેરીમાં થોડુંક અંધારું છે. જો તો બત્તી લીધી છે મારા પૂજાબેન મેં, હેરકી બત્તી કરો એટલે અંધાઈને દેખાય. એ ના થોડુંક અંધારું પડે. જો બધાય જાય છે અંધારે અંધારે. તો હવે જઈ જો મોટા ભાઈ. હા ગગલો ઓકે ઓકે કે મારે હું નાના તડીએ ગયો લે કે હું નાનો છોડો છું. હવે સાનો મનો ઘર ભેગો થા આના બાણા અત્યારે નો હોય ત્યારે ફરીશ આપણે. આપણે કેદી આપણે માં ફરીથી મંદી હાલે. નાના ભાઈ પીહેલા ભાઈ છે ને? હા એને બોલાવો આપણે. જો ધમ ધમાટા એને બોલાવવામાં એ તમને કેમ કાપશે? મારા થી તીખો હે એ તીખો તું જ ગતિ થારી. એ આપણે નાના ના ભાઈ ને બોલાવો. ભાઈ રહેવા દેવું. ભાઈ નહીં બોલાવો. એમ કરું કે હું એવો મેરો ગુંદી માં સડેલા હતા. ગુંદી માં નહીં ઠેર બોટા દેતો. એ બોટા થી બોલાવ્યો મેં. બોટા દેતા? હા બોલાવો. એટલે બોલાવો. મારો મેળો નથી આવતો. નો ભાવે ને. બહુ લાગી ગયો કે કરાવવા મજા.
પૂજા કેઈ પણ આટલી ત્યાં ફળે વાંધો નકરું બળકડે નો થાય એમ કે મને હરખ ન હોય મને હરખ ન હોય મને શું આકળો હરખ હોય આમાં આકળો હરખ હોય આમાં બોલ આવી દી મળશ્યા આયા મેઓ બકા સુઈ ના આવે હે ભાઈ ખોટી વાત છે વાંધો લાવી દી પડે લે હવે કે પૂછું આ વાંધો લાગે આમાં વાંધા છે ખાતે મને તારી બાઈની બધી ખબર છે ઈ ઘરાણા કેડે નથી ને બાપ ના આયા બહેમાં કપાવી દઈ ઘરાણા કરાવ્યા છે ઈ તો કરાવવા પડે ને ભાઈ અને ક્યારે ટેક્સ નો દૂધનો વ્યવહાર તારી વહુ કરે છે નકલું દૂધ લેસી લેખી નકલી કટકી કરે તું મારી થાય છે ઈ તો જે આવ્યા નથી ને એટલે ભાઈ તને ખબર ન હોય આવવા દે એટલે મને પાન આપજો અને હું શું કહું છું આને આને મારે જે વાડીએ નો મો કરતા કેમ ના નકરા વાડીએ ગોગડા ફલાવે છે હવે છે ને વાડીએ જાઉં છું વાડીએ જઈને ઓળી હલગાવી નાખું એવું નો કરે ભાઈ વાડીએ જઈને છે ને ઓગા હલગાવી નાખું એવું ઓગા ને હલગાવા અને વાડીએ દ જઈને બે મોટરું હાલે છે ને હું થાય શેડા જઈને મોટરું પાલ નાખું રહેવા નો દો એવું નથી કરવું ભાઈ ખોટી વાત છે નો પણ લાવો પડે મને ઈ બે મારા ટેટિયા પડે ઓલે બે મારા ટેટિયા પડે વાંધો રખડું બળતરા થાય છે મને મને હરખ નો હોય ભાઈ મને શું થતું નો હોય અરે આયે હાથ દાબો તો એવા કોમેડી કરીને દેખલા બાબા જ્યારે બોટાદ થી રમવા પધારે હોય સાંજે ની મોજ માણવાની છે મારા વાલા ભાઈ શું કરે મજા આવે હોય જાય એ તો મજા આવે જાય મારા બા બેઠા આશુ બેન બેઠા જો હંધાઈ જાય એ રાય જે કરવાનું છે કરો બીજું બધું મેકો આ તમારા આશુ અરે યાર ફરમા જી જબુ કે વાગી ગયા છે ત્રણ માં થોડીક વાર છે જો ત્યાં આવ્યા છીએ હજી આખ્યાને જોઈને વ્યાવ્યા છે સગુના બેનના લગ્ન થતા ત્યાં જઈને જોયું પછી ઘેર વ્યાવ્યા છીએ અને અમારા પૂજા બેનને પાછા પરીક્ષા છે એટલે એને પરીક્ષા ભરવા જવાનું હોય સવારમાં તો કે હવે ઊંઘ ચડી છે તો હવે વ્યાવ્યા છીએ ઘરે તો બસ હવે આજનો બ્લોક કાકા આવો રહ્યો છે હજી તો આજે અમારા પૂજા બેનને બ્લોક થોડોક બનાવ્યો હતો કેમ કે પૂજા બેન ગયા હતા બનાવવા કે હું તો કઈ આજ ગઈ નથી તો પૂજાબેન આજ બ્લોગ બનાવ્યો છે મારા બેન વેકા બાજુમાં જઈને
કેમ કે મારે લાશ કાઢવાની હોય એટલે કઈ મેળ નતો આવતો. તો અમારા પૂજાબેન જ્યાં થાય કેવો બ્લોગ ઉતાર હોય પૂજાબેન ને ખબર હોય હું છું. પગ દુખે તો જોઈને વી આવે છે, કેમકે બેહા તો પગ દુખે જ તે. વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી. તો હવે મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધે નહીં ગયો, બાય બાય.